નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું કલોલ. તો કલોલની સ્વાધ્યાય પોથીના પેજ નંબર 68 ઉપર પાઠ નંબર 4 નો પ્રશ્ન નંબર 17 નીચેના સાચા વાક્યો સામે રાઈટની અને ખોટા વાક્ય સામે રોંગની નિશાની કરો. પહેલું, શિયાળ જંગલનો રાજા હતો. તો જંગલનો રાજા તો સિંહ હતો એટલે ખોટું. શિયાળ શિકાર કરીને ખાય છે. ખોટું, શિકાર કરીને કોણ ખાય છે? સિંહ, એટલે અહીંયા આવશે ખોટું. શિયાળ ગરડું થઈ ગયું હતું. ખોટું, ગરડું કોણ થઈ ગયું હતું? સિંહ, એટલે ખોટું. સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી. તો સાચું, શિયાળ સંસલાને મારવા માટે ગયો. ખોટું, સંસલાને મારવા માટે સિંહ ગયો. સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે. સાચું, વાર્તામાં એવું જ છે. દૂરથી એક હરણ આવે છે. ખોટું, સંસલો સિંહને જોઈને ભાગી ગયો. ખોટું, શિયાળ સિંહની પૂંછડી હલાવે છે. ખોટું, સિંહ જાતે જ પોતાની પૂંછડી હલાવે છે. સિંહ અને શિયાળ સંસલાને ખાઈ જાય છે. ખોટું. પ્રશ્ન નંબર 18, યોગ્ય જોડકા જોડો અને આખું વાક્ય બનાવીને નીચે લખો. અહીંયા જોડકા જોડવાના છે અને એ વાક્ય અહીંયા ફરીથી લખવાનું રહેશે. તો જંગલનો રાજા સિંહ હતો. શિયાળ પણ સિંહની સાથે રહેતું. સિંહ ઘરડો થઈ ગયો. આવી રીતે અમાંથી બ જોડવાના છે. સિંહ અને શિયાળ ભૂખ્યા હતા. દૂરથી એક સંસલો આવતો હતો. શિયાળ તો ખોટું ખોટું રોતું જાય. આ બધા જ અહીંયા વાક્ય જોડવાના છે અને આ વાક્યને ફરી અહીંયા લખવાના છે, જે વિદ્યાર્થી મિત્રને લખવાના રહેશે. પ્રશ્ન નંબર 19, નીચે આપેલા વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. અહીંયા આપેલા વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ બંને લખવાનું છે. તો વાક્ય નંબર 1, તમે થોડીક વાર મરવાનું નાટક કરો. તો આ વાક્ય શિયાળ બોલે છે અને સિંહને કહે છે. બીજા નંબરનું વાક્ય, આ શું કરો છો શિયાળભાઈ? આ વાક્ય સંસલું બોલે છે અને શિયાળને કહે છે. ત્રીજા નંબરનું વાક્ય, સિંહ રાજા મરી ગયા છે. આ વાક્ય શિયાળ બોલે છે અને સંસલાને કહે છે. ચોથા નંબરનું વાક્ય, તમારી કંઈક ભૂલ થાય છે. આ વાક્ય સંસલું બોલે છે અને શિયાળને કહે છે. પાંચમા નંબરનું વાક્ય, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. આ વાક્ય સંસલું બોલે છે અને શિયાળને કહે છે.